तो आखिर हाईकोर्ट की अंदर जो सुनावी चाली रही है तेनी अपडेट्स पर नजर करिए तो हाल आ समग्र मामले एडवोकेट जनरले रजूआत करी अने कहू के आखिर सरकारे योग्य समय कार्यवाही करी छे। एटलू ज नहीं आ तमाम बाबतों ने पूरता प्रमाण में कोविड डेजिग्नेटेड हॉस्पिटल पण उभी कराई छे। सरकार ने कड़क फटकार लगाव्या बाद आखिर सरकार पासे रिसोर्स हता पण बर्बाद कराया। रेमडेसिविर इंजेक्शन मामले पर कोर्टे कड़क वलण अख्तियार कर्यू। कोरोना मुद्दे हाईकोर्टे सरकार ने रीतसरनी फटकार लगावी छे। आपणे जणावीए कि सरकार पासे रिसोर्स हता पण तेने बर्बाद कराया तेवुं आखिर सीजे चोक्कसपणे कह्युं छे। आ उपरांत रेमडेसिविर इंजेक्शनने लईने पण छेल्ला केटलाक दिवसो बुमराण उठी रही है तेने लईने पण हाईकोर्टे सरकार ने फटकार लगावी। सरकार आखरे धारत तो जे कई पण रिसोर्स हता तेनो योग्य उपयोग करीने आखरे आ परिस्थिति ने नियंत्रित करी शकी होत। सामे पक्षे एडवोकेट जनरले पण पूरता प्रमाण में कोविड अंगे कामगीरी करी होवानुं जणाव्युं हतुं। सरकार द्वारा कामगीरी बजावामां आवी छे। गईकाल सुधीना सरकारी आंकड़ा पण तेने दर्शावानो प्रयत्न कर्यो हतो। आ समग्र मामले पर हाईकोर्ट में एडवोकेट जनरल कमल त्रिवेदी ए दलीलो रजू करी परंतु सामे पक्षे कोर्टे आखे सरकार नो उधरो लीधो छे अने फटकार लगावी अने कहू के रिसोर्स हता पण तेने बर्बाद कराया। रेमडेसिविर इंजेक्शन ने लईने पण आखरे कड़क वलण दाख्यव्युं हतुं। वधु व्यात करी रह्या छे टीवी 9 संवाददाता किंजल। किंजल, आखरे एडवोकेट जनरल तरफ थी शुं दलीलो थई अने हाईकोर्टे शुं लगावी फटकार? देखो, एडवोकेट जनरल तरफ थी जयेश कन्विंस करवानो हाईकोर्ट ने प्रयत्न थई रह्यो छे कि सरकार द्वारा तमाम जे प्रयत्नो छे ते प्रामाणिकताथी करवामां आव्या छे। महामारी ने पहोंची वळवा माटे ए दवाओनो જથ્થો હોય કે બેડ હોય કે પછી ઓક્સિજન હોય એ હોસ્પિટલોમાં સરખી રીતે પહોંચે તે માટેનો પ્રયાસ થયેલો છે, પરંતુ હાલમાં જે સુનામી કહી શકાય કે ગુજરાતમાં કોરોનાની સુનામી છે આ પ્રકારની રજૂઆત એડવોકેટ જનરલ કરી રહ્યા છે। પરંતુ તેમણે એડવોકેટ જનરલ દ્વારા એવું પણ કહેવામાં આવ્યું કે રોજના 2000થી વધુ ટેસ્ટ થઈ રહ્યા છે અને તેના જે રિઝલ્ટ છે ટેસ્ટિંગ રિઝલ્ટ છે તે ઝડપથી મળી જાય લોકોને તે માટેનો પણ સરકારે પ્રયત્ન કર્યો છે। તેની માટે જીએમડીસી ગ્રાઉન્ડમાં પણ ગઈકાલથી જ વોક ઇન ટેસ્ટિંગ શરૂ થયું છે। જો કે હાઈકોર્ટનું સ્પષ્ટ માનવું છે, હાઈકોર્ટ એવું કહી રહી છે કે સરકારના ઈરાદા ઉપર કોઈ સવાલ ઉભો થતો નથી, પરંતુ જે રીતની આખા એક વર્ષનો ઘટનાક્રમ રહ્યો તો જો સરકારે થોડીક સતર્કતા રાખી હોત તો હાલમાં જે પરિસ્થિતિ સર્જાઈ છે જયેશ, એ પછી એમ્બ્યુલન્સની બહારની લાગતી લાંબી કતારો હોય કે પછી હોસ્પિટલોમાં ભરાવાની વાત હોય કે પછી બેડની અછતની વાત હોય, હાઈકોર્ટને એવું સ્પષ્ટ માનવું છે કે સરકારે જો થોડી સતર્કતા રાખી હોત તો આ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ ન હોત। આ પ્રકારની પરિસ્થિતિ સર્જાવાની પાછળ ક્યાંક ને ક્યાંક સરકારની બેદરકારી અથવા તો સરકારનું જે કૂણું વલણ રહ્યું હતું તેના કારણે આ પરિસ્થિતિ સર્જાઈ છે। જોકે ચોક્કસ જીએમડીસી પર જે પ્રકારે ટેસ્ટિંગ શરૂ થયું છે તેને હાઈકોર્ટ બિરદાવી પણ રહી છે કે એક સારો પ્રયત્ન છે, પરંતુ શું એક સવાલ હાઈકોર્ટે પણ પૂછ્યો છે કે શું જેની પાસે કાર છે તે જીએમડીસીમાં ટેસ્ટિંગ કરાવી શકશે કે કોઈ પણ વ્યક્તિ કરાવી શકશે? ત્યારે રાજ્ય સરકાર માંથી એડવોકેટ જનરલે જવાબ આપ્યો છે કે કોઈ પણ વ્યક્તિ પોતાના વ્હીકલમાં રિક્ષામાં પણ ટેસ્ટિંગ કરાવી શકશે। એટલે અત્યાર સુધીની વાત કરવામાં આવે તો એકમાત્ર જીએમડીસીમાં જે પ્રયાસ શરૂ કરવામાં આવ્યો છે તેના પર હાઈકોર્ટે સંતોષ વ્યક્ત કર્યો છે। બાકી તમામ જે મુદ્દાઓ છે હજુ પણ ત્યાં હાઈકોર્ટના સવાલો ઉભા જ છે। હાઈકોર્ટ સ્પષ્ટ માની રહી છે કે સરકારે જ્યારે વચ્ચેના સમયની અંદર કેસો ઓછા હતા તે સમયમાં જો સતર્કતા દાખવી હોત તો કદાચ આજે આ પરિસ્થિતિ ન આવી હોત। જયેશ, બિલકુલ કિંજલ આભાર। તો આખરે સરકાર પર ચોક્કસપણે હાઈકોર્ટની આ સીધી ફટકાર છે અને જે રિસોર્સ હતા તેનો ઉપયોગ કેમ ન કરાયો, તેને બરબાદ કરાયા તેવું સ્પષ્ટપણે હાઈકોર્ટે ટકોર કરી। એટલું જ નહીં, આખરે રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને પણ જે પાછલા દિવસોની અંદર હાલાકીનો સામનો લોકોને કરવો પડ્યો તેને લઈને પણ આખરે ફટકાર લગાવી છે। મિત્ર, એડવોકેટ જનરલે પોતાની રીતે આંકડાઓ સાથે બચાવ કરવાની કોશિશ કરી હતી, પરંતુ ઇન્જેક્શન મામલે ઓપન લેટર જાહેર કરવો જોઈતો હતો તેવી વાત પણ સીજે કરી અને ઠોસ પગલાં લીધા હોય તેવું નથી લાગી રહ્યું તેવું પણ કોર્ટે સ્પષ્ટ નોંધ્યું છે। ટેસ્ટિંગ મામલે રાજ્ય સરકારનો લૂલો બચાવ હોવાની વાત તેમણે કરી। કેસ ઓછા આવ્યા એટલે અમે ટેસ્ટ ઓછા કર્યા, એ પ્રકારનો પણ લૂલો બચાવ કર્યો। સરકારે હજુ વધુ કામ કરવાની જરૂર છે, બેડ ઇન્જેક્શન ઓક્સિજનની તૈયારી કરી હોત તો સ્થિતિ ખરાબ ન થઈ હોત। અમદાવાદમાં ડ્રાઈવ થ્રુ કોરોના ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા છે, 2000થી વધુ ડ્રાઈવ થ્રુ ટેસ્ટ કરવામાં આવ્યા હોવાનું પણ એડવોકેટ જનરલે જણાવ્યું, પણ કોરોના મુદ્દે હાઈકોર્ટે સરકારને આડે